એકત્રીસ ડિસેમ્બરને લઈ અને વલસાડ જિલ્લા પોલીસ અત્યારે એક્શન માં જોવા મળી રહી છે વલસાડના દમણ અને પારડીને જોડતા કલ્સર ચેકપોસ્ટ પર વલસાડ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા હાલ પોલીસ દ્વારા તમામને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એક તરફ દમણ અને બીજી તરફ ગુજરાત આપ જોઈ શકો છો દ્રશ્યો છે આ દમણના દ્રશ્યો છે દમણથી અહીં પાતલિયા ચેકપોસ્ટથી ગુજરાતની અંદર જે પ્રવેશ કરી રહ્યા છે તમામે તમામ હાલ અહીં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો જે દમણથી ગુજરાતની અંદર પ્રવેશતા જે તમામે તમામ લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છું છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાની અંદર પોલીસની બાજ નજર અહીં રખાઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાની ત્રીસ જેટલી ચેકપોસ્ટ ઉપર હાલ તો પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે ત્રીસે ત્રીસ ચેક પોસ્ટ ઉપર કડક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બે હજાર ત્રેવીસ આજે પતવાનું છે ત્યારે જે લોકો દારૂ પીધેલી હાલતમાં છે જે બે જે લોકો દારૂ પીધેલા હાલતમાં પકડાઈ ચૂક્યા છે તેમને બે હજાર ત્રેવીસની રાત છે તે જેલના બેરેટની અંદર જ ગુજારવી પડશે જોઈ શકો છો દ્રશ્યો જે રાત છે થતી ફર્સ્ટની જે રાત છે તે પીધેલી હાલતમાં જે લોકો આવી રહ્યા છે તેમને જેલની અંદર જ વિતાવી પડશે આપ જોઈ શકો છો જે રીતે દ્રશ્યો છે મંતવ્ય ન્યૂઝના કેમેરાની અંદર સઘન ચેકિંગ હાથ ધરાયું છે વલસાડ જિલ્લાની જેટલી ચેકિંગ ચેકપોસ્ટ બનાવી છે અને ચેકપોસ્ટ ઉપર ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો છે તૈનાત કરી દેવામાં આવ્યો છે અહીં આવનાર તમામે તમામ ગાડીઓની ચેકિંગ કરવામાં આવી રહી છે સાથે સાથે જે લોકો જે દારૂ પીધેલી હાલતમાં હોય છે તેમને મશીન વડે તપાસ કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લાની અંદર હાલ તો જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે આંકડાની બે હજાર ત્રેવીસની જે રાત છે જે પીધેલાઓ છે તેમને રાતના પોલીસ સ્ટેશનની અંદર ગુજારવાનો વારો આવ્યો છે તો થર્ટી પસની જે સહેલગા જે દમણ જે સહેલગા છે તે હાલ તેમને મોંઘી પડી રહી છે મયુર જોશી મતવ્યુઝ